वेलकम बैक टू दी एमपीएस ओम्बेज एजुकेशन। गुड मॉर्निंग माय डियर स्टूडेंट्स, जय हिंद विद्यार्थी मित्रों। आज आप जुए चेप्टर बे एक चल सुरेख समीकरण 2.6 दाखला नंबर 6 अने दाखला नंबर 7 शुरुआत करिए छे। दाखला नंबर 6 थी, दाखला नंबर 6 नी रकम आपेली छे आपने कि हरी अने हेरी नी हालनी उमर नो गुणोत्तर 5:7 छे। 4 वर्ष पछी तेमनी उमर नो गुणोत्तर 3:4 हशे, तो तेमनी हालनी उमर शोधो। सौथी पहेला आपने आपेलू छे कि हरी अने हेरी शुरुआत करिए। हरिनी हालनी उमर बराबर केटली छे? 5x बराबर छे, तमने 5:7 गुणोत्तर कीधो छे एटले 5x। त्यारबाद हेरीनी हालनी उमर बराबर 7x, 5x अने 7x। 4 वर्ष पछी तेमनी उमरनो गुणोत्तर, 4 वर्ष पछी तेमनी उमरनो गुणोत्तर बराबर छे। एमां सौथी पहेला कोण छे? हरी। तो हरीनी 4 वर्ष पछीनी उमर बराबर 5x + 4। एवी ज रीते हेरीनी 4 वर्ष पछीनी उमर बराबर 7x + 4। हवे एवुं कीधुं छे के बन्नेनी 4 वर्ष पछीनी उमरनो गुणोत्तर जो 3:4 हशे। बन्नेનો ગુણોત્તર, આ બંને ગુણોત્તર એટલે તમને ખ્યાલ જ છે, જેમ જેમ મીન્સ છેદમાં, એટલે આપણું સમીકરણ આવું બનશે 5x + 4 જેમ, અથવા અહીંયા જેમ કરી અને પછી છેદમાં લખો તો પણ ચાલે, 7x + 4 = 3/4। 3:4 ને આપણે 3/4, બંને એક જ વસ્તુ છે જેમ લખીએ તેમ। હવે કરીએ છીએ ક્રોસ ગુણાકાર। 4 × 5x + 4 = 3 × 7x + 4 બરાબર છે। હવે ક્રોસ ગુણાકાર કર્યા પછી 4 ને આખા સ્ટેપ વડે ગુણીએ છીએ, તો 4 × 5 = 20x + 7 = 21x + 4 = 12। સજાતીય પદોને સાથે લઈએ, 20x માઇનસ પહેલી સાઈડથી 21x જે છે પહેલી સાઈડથી આ સાઈડ આવે છે બરાબર છે, તો શું થઈ જશે? 5x + 7x, હેરી અને હરીની ઉંમરનો ગુણોત્તર 3:4 છે, તો હાલની ઉંમર શોધો। હા, તો અહીંયા 20x અહીંયા થઈ જશે -21x બરાબર છે। હવે બરાબર 12 - 16 બરાબર છે। દાખલાની આગળ વધારીએ દાખલાને, તો 20 માંથી 21 જાય એટલે -x બરાબર, 16 માંથી 12 જાય તો કેટલા વધે? 4, પણ કેવા 4 વધશે? -4। તમે અહીંયા જોઈ શકો છો કે 16 માંથી 12 જાય તો 4 વધે છે, પણ મોટું પદ માઇનસ છે એટલે -4, તેથી આપણે અહીંયા બંને માઇનસ છે તો માઇનસ માઇનસ શું થઈ જશે? પ્લસ, એટલે x બરાબર આન્સર મળે છે આપણને 4 બરાબર છે। હવે આપણને એવું કીધું હતું કે હરી અને જે હેરી છે એની હાલની ઉંમર આપણે શોધવાની છે, તો આપણે સૌથી પહેલાં લખીએ, તેથી હરીની હાલની ઉંમર બરાબર, એના માટે આપણે સમીકરણ જે બનાવેલું છે એ છે 5x, તો 5 × 4 = 20 વર્ષ। હરીની હાલની ઉંમર જે છે એ 20 વર્ષ હશે। એવી જ રીતે તેથી હેરીની હાલની ઉંમર બરાબર 7x, તો 7x એટલે કે 7 × 4 = 28 વર્ષ। અહીંયા તેથી આપણે લખી શકીએ કે તેથી બંનેની એટલે કે હરીની હાલની ઉંમર 20 વર્ષ અને હેરીની હાલની ઉંમર 28 વર્ષ હશે બરાબર છે। બંનેની આપણને હાલની ઉંમર મળે છે 20 વર્ષ અને 28 વર્ષ। ત્યારબાદ જોઈએ નેક્સ્ટ દાખલા નંબર 7। દાખલા નંબર 7 કીધો છે એક અપૂર્ણાંકનો છેદ, એક અપૂર્ણાંકનો જે
અપૂર્ણાંકનો આપણને છેદ આપેલો છે, એક અપૂર્ણાંકનો છેદ તેના અંશ કરતા, એક અપૂર્ણાંકનો જે છેદ છે અહીંયા છેદ તેના અંશ કરતા, બરાબર છે, પાઠ્યપુસ્તકમાં આપેલું છે એક અપૂર્ણાંકનો છેદ તેના અંશ કરતા 8 વધારે છે, જો તેના અંશમાં 17 ઉમેરવામાં આવે અને છેદમાંથી 1 બાદ કરવામાં આવે તો મળતો નવો અપૂર્ણાંક 3 દ્વિતીયાંશ હોય તો મૂળ અપૂર્ણાંક શોધો. દાખલાની શરૂઆત કરીએ છીએ. સૌથી પહેલાં તમને એવું કીધું છે એક અપૂર્ણાંકનો છેદ તેના અંશ કરતા 8 વધુ છે. અંશ જ કીધો નથી, છેદ એવું કીધું છે કે અંશ કરતા 8 વધારે છે, પણ આપણી પાસે અંશ તો છે જ નહીં. તો ધારો કે આપણે ધારી લઈએ, ધારો કે અંશ બરાબર x, બરાબર છે, હવે છેદ એના કરતા 8 વધારે છે, તેથી છેદ બરાબર x પ્લસ 8, બરાબર છે. હવે નવું સ્ટેપ કીધું છે, જો તેના અંશમાં 17 ઉમેરવામાં આવે, કોમા સેમાં અંશમાં ઉમેરીએ છીએ આપણે, અંશમાં 17 ઉમેરતા આપણને નવો અંશ જે મળે છે x પ્લસ 17. આપણી પાસે જે અંશ છે x, એમાં ઉમેરી દીધા 17, x પ્લસ 17. હવે કીધું છે અને છેદમાંથી 1 બાદ કરવામાં આવે, તેથી છેદમાંથી 1 બાદ કરતા આપણી પાસે છેદ છે x પ્લસ 8, એમાંથી માઇનસ 1 કરીએ એટલે આપણને મળે 8માંથી 1 જાય તો 7. અહીંયા તમારો અંશ બને છે નવો x પ્લસ 17 અને છેદ બને છે x પ્લસ 7. અને હવે આપણને એવું કીધું છે કે જો મળતો નવો અપૂર્ણાંક એટલે કે x પ્લસ 17 છેદમાં x પ્લસ 7 એનો જો નવો અપૂર્ણાંક 3 દ્વિતીયાંશ હોય તો મૂળ અપૂર્ણાંક આપણે શોધવાનો છે. સમીકરણ આપણું આવું બને છે, x પ્લસ 17 છેદમાં x પ્લસ 7 બરાબર 3/2. આવું સમીકરણ આપણને રેડી મળે છે, બરાબર છે. આ અહીંયા આપણું આટલું કર્યા પછી એક નવું સમીકરણ રેડી થાય છે. હવે દાખલાની શરૂઆત કરીએ તો અહીંયા કરશું આપણે જેમ આગળ કરીએ છીએ દરેક દાખલામાં એમ ક્રોસ ગુણાકાર. તો બે કૌંસની અંદર x પ્લસ 17 બરાબર 3 કૌંસની અંદર x પ્લસ 7. સ્ટેપને આગળ વધારીએ, 2 × x એટલે 2x પ્લસ 17 × 34 બરાબર 3x પ્લસ 7 × 3 = 21. ટૂંકમાં કૌંસની બહાર જે પણ પદ આપેલું છે એ કૌંસની અંદરના બંને પદને ગુણે છે. ત્યારબાદ નેક્સ્ટ સ્ટેપ, અહીંયા તમે જોઈ શકો છો સરખા સરખા આપણે જે સજાતીય પદો છે એને સાથે કરીએ તો 2x પહેલી સાઈડથી 3x આ સાઈડ આવે છે એટલે માઇનસ 3x બરાબર 21. 34 પ્લસ છે આ સાઈડ, પહેલી સાઈડ લઈએ છીએ તો માઇનસ 34 થઈ જશે. હવે 3 માંથી 2 જાય તો x, નિશાની મોટા પદની એટલે માઇનસ x બરાબર 34 માંથી 21 કાઢીએ, 4 માંથી 1 જાય તો 3, 3 માંથી 2 જાય તો 1. અહીંયા જે વધે છે 13 વધે છે પણ નિશાની મોટા પદની એટલે માઇનસ x અને માઇનસ 13, આવો આન્સર મળે છે. પરંતુ બંને બાજુ માઇનસની નિશાની હોવાથી માઇનસ માઇનસ પ્લસ થઈ જશે એટલે આપણો આન્સર જે છે x બરાબર મળી જશે આપણને 13. હવે આપણે જે મૂળ અપૂર્ણાંક હતો, આપણને જે અંશ અને જે છેદ આપેલા હતા એની ફાઇનલ જે આપણે કિંમત છે એ શોધીએ તો આપણો જે નવો અંશ અહીંયા જે રીતે અહીંયા આગળના દાખલામાં ગણેલું એવી જ રીતે અહીંયા જે મળતો અંશ છે આપણને અંશ બરાબર x, આપણે અહીંયા ધારેલું છે x અને x બરાબર આપણને 13 મળે છે. તો આપણો અંશ શું બને છે એ 13 બને છે. ત્યારબાદ આપણો છેદ, તો છેદ બરાબર તમારું જે ફાઇનલ જે છે સ્વરૂપ એ છે x પ્લસ 8 બરાબર છે. તો x પ્લસ 8 એટલે કે 13 + 8 બરાબર 21. તો અહીંયા તમે બે જે મૂળ અપૂર્ણાંકો ધારેલા હતા અંશ માટે x અને છેદ માટે x પ્લસ 8, તો અહીંયા x બરાબર 13 અને છેદ x પ્લસ 8 એટલે કે xની જગ્યાએ 13 મૂકતા 13 + 8 બરાબર 21. તો અહીંયા તમારો બનતો જે મૂળ અપૂર્ણાંક છે તેથી મૂળ અપૂર્ણાંક બરાબર 13/21. અહીંયા બનતો મૂળ જે અપૂર્ણાંક મળે છે એ મળે છે 13/21.
तो અહીંયા આપણે દાખલા નંબર 6 અને દાખલા નંબર 7 જોયા બરાબર છે તો અહીંયા આજ સાથે આપણો જે ચેપ્ટર 2 એક ચલ સુરેખ સમીકરણ છે એ આજ બે દાખલાઓ સાથે પૂર્ણ થાય છે આ ચેપ્ટરને તમે જેટલું જાતે ગણશો પ્રેક્ટિસ કરશો એટલું જ તમારું મેથ્સ અને આ ચેપ્ટર બધું પાવરફુલ થશે ઓકે ટેક કેર જય હિન્દ ધન્યવાદ